નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં આપણે ગુજરાતની ચૂંટણી તો પતી ગઈ હિમાચલ પ્રદેશની ચૂંટણી પતી ગઈ અને હવે તમામ રાજકીય પક્ષો કયા કયા રાજ્યોની ચૂંટણીની તૈયારીમાં જોડાઈ જશે અને ખાસ કરીને જે આગોતરી તૈયારી કરે છે એ ભારતીય જનતા પાર્ટી કયા દસ રાજ્યો પર ફોકસ કરશે એની આપણે વાત કરવાની છે પણ નવાઈની વાત એ છે કે હજુ ગુજરાતમાં ગઈકાલ સુધી જે લોકો સત્તામાં આવવાના છે અને સરકાર રચવાના છે એવા દાવા કરી રહ્યા હતા એ લોકો આજે કોંગ્રેસની સાથે ગઠબંધન સરકાર બનાવવાની વાતો કરતા થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીને બધા એક્ઝિટ પોલ એ સ્પષ્ટ બહુમતી આપી રહ્યા છે માધવસિંહ સોલંકીનો વિક્રમ પણ તોડી રહ્યા છે અને છતાં જે લોકો સત્તામાં એકલે હાથે આવવાની વાત કરતા હતા એ કોંગ્રેસની સાથે જોડાઈને પોતાની ગઠબંધન સરકાર અને સત્તામાં સહભાગીતા એની વાત કરવા માંડ્યા છે હવે આ વાત એમનો ભાવ વધારવા માટે છે કે ખરેખર ગંભીર રીતે એ વિચારી રહ્યા છે એ કહેવું જરા મુશ્કેલ છે કારણ કે જો અમે તો આમની સાથે જઈએ છીએ તમને છે ને જો અમારી ગરજ હોય તો અમને છે ને પકડી રાખો અથવા ભાવ અમારો વધારો આવો ખેલ રાજકારણમાં ચાલતો હોય છે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી ભાવ નક્કી કરતી હતી હવે ભારતીય જનતા પાર્ટી જો એને બેઠકોમાં કંઈક તકલીફ થાય તો આ લોકો કદાચ આઘા પાછા થઈ શકે એવી પણ એક શક્યતા ખરી ફરી ફરીને હું એક વાત કહું છું કે અમે એવું માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે છે અને એકસો ને દસ સુધીની બેઠકો એ મેળવશે એવું અમે વારંવાર કહ્યું છે પરંતુ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે આઠમી ડિસેમ્બર બે હજાર બાવીસના જ્યારે પોસ્ટલ બેલેટ ગણાય જ્યારે ઈવીએમ ખુલે ત્યારે ગુજરાતના મતદારોએ શું નિર્ણય આપ્યો છે એની આપણને જાણ થશે એટલે આપણે આટલી વાત કરીને હવે છે ને આગળ જે વાત કરવી છે એ બે હજાર ત્રેવીસના વર્ષમાં જે દસ રાજ્યોની ચૂંટણી માટેની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ જવાની છે એની આપણે વાત કરીએ અને એમાં સૌથી પહેલાં આપણી સામે કર્ણાટક રાજ્ય છે તમને ખ્યાલ હશે કે કર્ણાટક રાજ્યમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળી જનતા દલ સેક્યુલરને બેઠકો મળી અને એ બંનેનું જોડાણ થઈને એ બહુમતી સિદ્ધ કરી શકે એમ હોવા છતાં હું કહું છું છતાં કર્ણાટકના કયાઘરા રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભારતીય જનતા પાર્ટીના વયોવૃદ્ધ નેતા યેડિયુરપ્પાને મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવી દીધા અને થોડા દિવસ પછી એ પણ ડૂલ થઈ ગયા એના પછી કુમારસ્વામી એ જનતા દળ એસ જનતા દળ સેક્યુલર અને કોંગ્રેસની સંયુક્ત સરકારના મુખ્યમંત્રી બન્યા અને એ પછી એ સરકારને ડૂલ કરવા માટેના જે પ્રયાસો ભારતીય જનતા પાર્ટીને જે કળા હસ્તગત છે એ એમએલએ તોડો એમએલએને છે ને રિઝોર્ટમાં લઈ જાઓ બીજે ક્યાંક લઈ જાઓ અને એ અમારા વિકાસના મોડેલથી પ્રભાવિત થઈ ગયા છે અને અમારી સાથે જોડાઈ રહ્યા છે એટલે અમે શું કરીએ એમ કરીને એમણે જનતા દળ એસ અને કોંગ્રેસમાં દાળ પાડી અને પોતાની સરકાર રચી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એ જ પહેલા વયોવૃદ્ધ વૃદ્ધ જેમની સામે કરોડોના કૌભાંડોની લોકાયુક્તે પોલીસ તપાસ નિયુક્ત કરેલી છે અદાલતોમાં કેસ છે એવા એ યડિયુરપ્પા એ છે ને મુખ્યમંત્રી બને છે અને એમના જે ભારતીય જનતા પાર્ટીની જે પરંપરા છે કે પાંચ વર્ષની મુદતમાં ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓ આપવાની કર્ણાટકમાં પણ એવું બન્યું છે ગુજરાતમાં પણ એવું બન્યું છે અન્ય રાજ્યોમાં પણ એવું બન્યું છે એટલે કર્ણાટકમાં યેડિયુરપ્પાને ડૂલ કરીને એમણે બસવરાજ બોમાઈ એ પાછા આમ તો આયાતી ઉમેદવાર હવે ભારતીય જનતા પાર્ટીને પોતિકાઓને મુખ્યમંત્રી કરવા માટેનો સમય નથી અથવા અનુકૂળતા નથી એટલે કોંગ્રેસમાંથી આયાત થયેલા જનતા પાર્ટીમાંથી આયાત થયેલા અહોમ ગણ પરિષદમાંથી આયાત થયેલા એ બધા અથવા બાકીના કોઈ પક્ષમાંથી આયાત થયેલા એ લોકોને મુખ્યમંત્રી બનાવવાની ફાવટ છે એમને એવા ગમે છે અને જેના આતંકવાદીઓ સાથેના સંબંધો હોવાની બહુ ચર્ચા કરતા હતા એવા મુફ્તી મોહમ્મદ સઈદ અને મહેબૂબા મુફ્તી એમને પણ છે ને એ મુખ્યમંત્રી બનાવીને પોતે છે ને નાયબ મુખ્યમંત્રી પદ ભોગવે અને સ્પીકર તરીકે ભારતીય જનતા પાર્ટીના નેતાને મુકાવે એટલે ક્યારેક ગળમથલ થાય ત્યારે છે ને નિર્ણાયક બની શકે આ હકીકત છે આ હકીકતને કોઈ પડકારી શકે એમ નથી અમને કોઈ દ્વેષ ભાવ નથી પરંતુ સાચી વાત કેવી તથ્યાત્મક વાત કેવી એ અમારો ધર્મ છે અને એટલા માટે અમે આ કહીએ છીએ ભક્તો ને કદાચ આ વાત ગમે નહીં પરંતુ અમે જે કહેવાના છીએ એ સાચી વાત તો રજૂ કરવાના જ છીએ અને એ રીતે અત્યારે કર્ણાટકમાં તમને ખ્યાલ હશે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે બસો ચોવીસ સભ્યોની ધારાસભામાં આ તોડફોડ કરીને પણ સરકાર પક્ષે ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ એકસો ને ઓગણીસ વત્તા એક અપક્ષ એટલે કે એકસો ને વીસ છે એને બે બેઠકો ખાલી છે એટલે હવે જો કંઈ આઘા પાછા થાય તો વળી પાછું છે ને સરકાર ડૂલ થઈ શકે પરંતુ કેન્દ્રના કયા ગરા ગવર્નર એ છે ને ત્યાં સંભાળી લે એની ચૂંટણી એ મે બે હજાર ને ત્રેવીસમાં એટલે એની વિધાનસભા ચૂંટણી મે બે હજાર ત્રેવીસમાં આવવાની છે અને તમે જોયું હમણાં કે રાહુલ ગાંધીની જે ભારત જોડો પદયાત્રા છે એ પદયાત્રા કર્ણાટકમાંથી પસાર થઈ ત્યારે જે એને ભવ્ય પ્રતિસાદ મળ્યો છે એટલે કર્ણાટકમાં આવતા દિવસોમાં આવતી સરકાર જે છે એ કોંગ્રેસની હશે એવું સત્તા પક્ષ અને વિપક્ષના લોકો પણ અત્યારથી કહેવા માંડ્યા છે આપણે એનું જે પરિણામ આવશે એ પરિણામ એ આપણે જોવાનું છે એના પછી જે રાજ્ય છે એ રાજસ્થાન છે અને રાજસ્થાનમાં આમ તો અશોક ગેહલોત અને સચિન પાયલટ અશોક ગેહલોત મુખ્યમંત્રી છે અને સચિન પાયલટ એ નાયબ મુખ્યમંત્રી હતા બંને જણા કોંગ્રેસના હતા પણ સચિન પાયલટને સાધીને ભારતીય જનતા પાર્ટીએ અશોક ગહેલોતની કોંગ્રેસ સરકારને ઉથલાવવાની કોશિશ પણ કરી જોઈ પરંતુ એમાં છેને ને કંઈ બરકત મળી નહીં અને એ બળવો નિષ્ફળ ગયો એટલે અત્યારે ત્યાં આગળ બંને જણા વચ્ચેની એક ટસલ પણ ચાલતી હતી પણ રાહુલ ગાંધીની પદયાત્રા હવે રાજસ્થાનમાંથી પસાર થઈ રહી છે અને ત્યાં પણ છે ને બંને વચ્ચે સમાધાન સધાઈ ગયું છે અને એને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે એ વાત પણ છે ને બધાએ સ્વીકારવી પડે એમ છે આ રાજસ્થાનમાં હવે ડિસેમ્બર બે હજારને ત્રેવીસમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે સામાન્ય રીતે રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સત્તા પક્ષ બદલાય છે આ વખતની ચૂંટણીમાં એ બદલાશે કે કેમ એ તો આપણે કંઈ ભવિષ્યવાણી કરતા નથી પરંતુ અત્યારે બસો સભ્યોની ધારાસભામાં સત્તા પક્ષ પાસે એકસો ને બાવીસ સભ્યો છે એમાં કોંગ્રેસના પોતિકા એકસો ને સાત છે એટલે એની પોતાની બહુમતી આપ બળે પણ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઇકોતેર સભ્યો છે એ વાત આપણે આ તબક્કે સ્પષ્ટ કરવી પડે એના પછીનું જે રાજ્ય આપણે લઈએ એ મધ્યપ્રદેશ છે મધ્યપ્રદેશમાં પણ જ્યારે મધ્યપ્રદેશ ધારાસભાની ચૂંટણી થઈ અને એ વખતે એ ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળી હતી અને જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ એમની જોડી એ છે ને વિજય પંથ ભણી કોંગ્રેસને લઈ ગઈ હતી અને કમલનાથ કોંગ્રેસના અધ્યક્ષ હતા રાજ્યના અને એ મુખ્યમંત્રી બન્યા એટલે જ્યોતિરાદિત્ય સિંધિયા એમની મુખ્યમંત્રી બનવાની મહેચ્છા એ અધૂરી રહી એટલે એ દુઃખી દુઃખી આત્માએ છેવટે દુશ્મન છાવણીમાં રાજકીય દુશ્મન છાવણીમાં પ્રવેશવાનું નક્કી કર્યું અને ભારતીય જનતા પાર્ટીમાં પોતાના ટેકેદાર એવા કેટલાક કોંગ્રેસી ધારાસભ્યોને ભેળવ્યા એમને છે ને છેક બેંગ્લોર લઈ જઈને રાખ્યા અને પછી છેને ખેલ પાડી દીધો અને કમલનાથની સરકારને પંદર મહિના પછી ઘર ભેગી કરી અને શિવરાજસિંહ ચૌહાણ ચોથી વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા જ્યોતિરાદિત્ય તો મુખ્યમંત્રી બની ન શક્યા પરંતુ જ્યોતિરાદિત્યને કેન્દ્રમાં નાગરિક ઉડ્ડયન મંત્રી તરીકેનો હોદ્દો આપ્યો પરંતુ આજે સ્થિતિ એવી છે કે જ્યોતિરાદિત્યની સાથે જે લોકો ગયા છે કોંગ્રેસમાંથી ભાજપમાં એ લોકો દુઃખી દુઃખી છે એવા સંકેતો મળી રહ્યા છે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાશે બસો ત્રીસ સભ્યોની વિધાનસભામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીએ પેલા ઉધારીના જે લીધા એ સહિત એકસો ને ત્રીસ જણા એના છે એટલે એની બહુમતી બહુ સ્પષ્ટ છે કોંગ્રેસની પાસે છન્નું જણા છે અને બાકી કેટલાક પૂંછડિયા ખેલાડીઓ છે એના પછી વારો આવશે એટલે આપણે જે લઈએ છીએ મિઝોરમનો મિઝોરમમાં નવ મિઝોરમની અંદર અત્યારે ચાલીસ સભ્યોની ધારાસભા છે અને એમાં જે મુખ્યમંત્રી છે એ એમએનએફના છે ઝોરમ થાંગ થાંગા એ બે હજારને અઢારથી એ મુખ્યમંત્રી છે અને હવેની ચૂંટણી જે આવવાની છે એ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં આવવાની છે અને આ જે મિઝો નેશનલ ફ્રન્ટ છે એની પાસે ચાલીસ સભ્યોની ધારાસભામાં અઠ્યાવીસ સભ્યો છે વિપક્ષમાં બાર સભ્યો છે એમાં ઝેડ પી એમની પાસે છ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાસે પાંચ અને ભારતીય જનતા પાર્ટી પાસે એક ધારાસભ્ય છે એના પછી આપણે નાગાલેન્ડની વાત કરીએ નાગાલેન્ડની ચૂંટણી પણ આવતે વર્ષે આવી રહી છે અને નાગાલેન્ડ એવું એક આદર્શ આમ તો કેવું આદર્શ એ કહેવાય નહીં પરંતુ ત્યાં આગળ ને ફ્યુ રિયો એનડીપીપી એટલે કે નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી એના જે નેતા છે એ મુખ્યમંત્રી છે અને એમના જે ડેપ્યુટી સીએમ છે એ ભારતીય જનતા પાર્ટીના છે યાનથુંગો પેટન અને આ સાઠ સભ્યોની ધારાસભામાં એનડીડીપીના બેતાલીસ સભ્યો છે બીજેપીના બાર સભ્યો છે એનપીએફના ચાર અને અપક્ષ બે છે પણ આ ઈશાન ભારતના રાજ્યોમાં ગમે ત્યારે ગમે તે ખેલ થતા હોય છે એટલે પક્ષાંતર થતા હોય છે પરંતુ આ જે મુખ્યમંત્રી છે એ મુખ્યમંત્રીનું ગોત્ર તો પાછું કોંગ્રેસ આવી છે એટલે કે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસમાંથી આવેલા જે હોય એ પોતિકા લાગે છે એ વાત અહીંયા પણ આપણને જોવા મળે છે અને કોઈમામાં આ જે મુખ્યમંત્રી છે એ ચોથી વખત મુખ્યમંત્રી બન્યા છે વિપક્ષ વિહીન ધારાસભા નો આદર્શ એમણે પૂરો પાડ્યો છે આ વાત થઈ નાગાલેન્ડની અને નાગાલેન્ડ પછી આપણે ત્રિપુરાની વાત કરીએ ત્રિપુરામાં જે મુખ્યમંત્રી હતા બિપ્લવ દેવ એમને ઉઠાડી મૂકીને કોંગ્રેસી ગોત્રના જે મુખ્યમંત્રી તરીકે એમણે મૂક્યા એ માનિક શાહ આમ તો બે હજાર સોળમાં ભાજપમાં આવ્યા કોંગ્રેસમાંથી અને રાજ્યસભાના સભ્ય પણ રહ્યા બે હજાર વીસમાં તો એ ત્રિપુરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બની ગયા અને વિપ્લવ કુમાર દેવ આમ તો ભારતીય જનતા પાર્ટીના હતા પણ એમની લાયકાત વિશેષ એ હતી અને ભારતીય જનતા પાર્ટીમાં આ લાયકાત બહુ જોરદાર હોય છે કે કોંગ્રેસના ધારાસભ્યોને તોડી લાવીને ભારતીય જનતા પાર્ટીમાં કોણ જોડી શકે એ એમનો લાડકો એટલે બિપ્લવ કુમાર દેવ એ બે હજાર સત્તરમાં એમણે કોંગ્રેસના ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા હતા અને ત્યાં પહેલાં છે ને સીપીએમની માણિક સરકારની જે સરકાર હતી એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને એ વખતે એમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હવે એમને મુખ્યમંત્રી પદેથી હટાવીને આ કોંગ્રેસી ગોત્રના જ માણિક શાહને એ ભારતીય જનતા પાર્ટીમાં છે અત્યારે તો એમને છે ને ચૌદ મે બે હજાર બાવીસથી એ મુખ્યમંત્રી તરીકે મૂકવામાં આવ્યા છે મેઘાલયની વાત કરીએ તો મેઘાલયમાં તમને ખ્યાલ હશે કે પૂર્ણ સંઘમાં કોંગ્રેસના બહુ જ વરિષ્ઠ નેતા હતા લોકસભાના સ્પીકર હતા અને તમને ખ્યાલ હોય તો સોનિયા ગાંધીના વિદેશી મૂળના પ્રશ્ને શરદ પવાર પૂર્ણસંઘમાં અને તારીખ અન્વર એમને પક્ષમાંથી તગેડી મૂકવામાં આવ્યા હતા અને એ મે નવ્વાણુંની ઘટના અને ઓક્ટોબર આવે ત્યાં સુધીમાં તો એમણે ત્રણેય જણાએ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસની સ્થાપના કરી હતી અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી એટલે કે સોનિયા ગાંધીની કોંગ્રેસ અને શરદ પવારની કોંગ્રેસ એણે ભેગા મળીને સરકાર રચી અને એ સરકાર પંદર વર્ષ સુધી ચાલી મહારાષ્ટ્રમાં એટલે આ પૂર્ણો સંઘમાં એમના પુત્ર કોનરાડ સંઘમાં એટલે કોંગ્રેસમાંથી જ આમ તો કોંગ્રેસી ગોત્રના જે છે અને કોંગ્રેસ હવે એમની પાર્ટીનું નામ છે નેશનલ પીપલ્સ પાર્ટી અહીંયા છે ને ઈશાન ભારતમાં ગમે ત્યારે ગમે તે નામની પાર્ટીઓ ઊભી કરવામાં આવે છે ડેમોક્રેટિક પીપલ્સ પાર્ટી હા તે એ બધું પરંતુ એ વ્યક્તિવાદી પાર્ટીઓ હોય છે એ બહુ સ્પષ્ટ છે અહીંયા કોંગ્રેસની પાસે પણ મીંડું છે એમની ધારાસભામાં અને ભારતીય જનતા પાર્ટી પાસે પણ મીંડું છે પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે એ સંબંધો જરૂર રાખે છે અને એમની પાર્ટી એનપીપીના જે સભ્યો છે એકવીસ સભ્યો છે અને તૃણમૂલ કોંગ્રેસના અગિયાર સભ્યો છે અહીંયા પણ આવન જાવન ખૂબ ચાલે છે અને આ જે એમની જે સરકાર છે એ સરકાર એટલે ત્યાં પણ છે ને માર્ચ બે હજાર ત્રેવીસમાં કે એમાં હું થોડો ચૂકું છું પણ આવતા વર્ષે ત્યાં પણ વિધાનસભાની સાહીઠ બેઠકોની ચૂંટણી જરૂર યોજાવાની છે ત્યાં જો કે ભારતીય જનતા પાર્ટી પણ સત્તાની સાથે છે એ પણ અહીંયા હું બહુ સ્પષ્ટ કરી લઉં એના પછી તેલંગણની વાત કરીએ તેલંગણની તમને ખ્યાલ હશે કે તેલંગણ જીતવા માટે માન્ય વડાપ્રધાનથી માંડીને બધા જ એમના પક્ષના નેતાઓ એ બધા અત્યારથી સક્રિય થઈ ગયા છે સભાઓ જે છે દાવાઓ કરે છે વગેરે 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 ત્યાં એમની કોઈ દાળ ઘડતી હોય એવું લાગતું નથી અને એમની એમની જે તેલંગણની જે ત્યાં આગળ ટીઆરએસની સરકાર છે તેલંગણ રાષ્ટ્ર સમિતિની સરકાર છે અને એ તેલંગણ રાષ્ટ્ર સમિતિ એ તમને ખ્યાલ હશે કે ચંદ્રશેખર રાવ કે ચંદ્રશેખર રાવ એમની એ પાર્ટી છે અને એ પાર્ટી ની સ્થાપના એમણે કરી હતી તેલંગણની માગણી સાથે કરી હતી અગાઉ છે ને આ કે ચંદ્રશેખર રાવ એ કોંગ્રેસમાં રહ્યા પછી છે ને ટીડીપી તેલુગુ દેશમ પાર્ટી એ સત્તામાં હતી ત્યારે એ ડેપ્યુટી સ્પીકર હતા અખંડ આંધ્રપ્રદેશના અને પછી એ જ્યારથી આ તેલંગણ રાજ્ય રચાયું બે હજાર ચૌદમાં ત્યારથી માંડીને અત્યાર સુધી એ ત્યાં મુખ્યમંત્રી છે એકસો ને ઓગણીસ સભ્યોની એ જે ધારાસભા છે એ ધારાસભામાં ટીઆરએસની જે સરકાર છે એના સરકાર પક્ષે હવે એમણે છે ને ભારતીય રાષ્ટ્ર સમિતિ એવું નામ કર્યું છે એમના પક્ષનું આમ તેલંગણ રાષ્ટ્ર સમિતિ હતું પણ એ રાષ્ટ્રીય સ્તરે એમની મહત્વકાંક્ષા વધી છે અને આમે છે ને કે ચંદ્રશેખર રાવ એ વડાપ્રધાન પદના આકાંક્ષી છે થઈ શકે કે ન થઈ શકે પણ સ્વપ્ન જોવામાં શું ખોટું પણ એ છે ને એમણે એમના પક્ષનું નામ ભારત રાષ્ટ્ર સમિતિ એવું કર્યું છે એમની પાસે એકસો ને ઓગણીસ સભ્યોની ધારાસભામાં એકસો ને ચાર સભ્યો છે એમઆઈએમ અસદુદ્દીન ઓવૈસીની જે પાર્ટી છે અને એમના એમના ભાઈ નાના ભાઈ અકબર અકબરુદ્દીન ઓવૈસી એમના પક્ષની સાત બેઠકો છે એમાં કોંગ્રેસની પાસે પાંચ બીજેપીની પાસે બે અને અપક્ષ એક અહીંયા ડિસેમ્બર બે હજારને ત્રેવીસમાં ચૂંટણી થવાની છે અને એ ચૂંટણી પણ ખાસ્સી રસપ્રદ રહેશે કારણ કે ભારતીય જનતા પાર્ટી એ તેલંગણને કબજે કરવા માટે તેલંગણ એટલે એની રાજધાની હૈદરાબાદ છે એ હૈદરાબાદને ભાગાનગર અથવા ભાગ્યનગર એવું નામકરણ પણ કરવા માટે અત્યારથી તલપા છે નવમું રાજ્ય જે છે એ છત્તીસગઢ અને છત્તીસગઢમાં ભૂપેશ બઘેલની કોંગ્રેસ સરકાર અત્યારે કાર્યરત છે અને નેવું સભ્યોની જે ધારાસભા છે એમાં કોંગ્રેસના સિત્તેર સભ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના માત્ર ચૌદ સભ્યો છે અને બાકીના પૂંછડીયા ખેલાડીઓ છે ત્યાં અહીંયા અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી પણ છેલ્લી ચૂંટણી જે યોજાઈ એમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી અને હવે આ છે ને એમ એમની આગામી નવેમ્બર બે હજાર ને ત્રેવીસમાં વિધાનસભાની ચૂંટણી થશે જમ્મુ કાશ્મીર જરા પેચીદો પ્રશ્ન છે જમ્મુ કાશ્મીર આખું રાજ્ય હતું લડાખ સહિતનું જમ્મુ કાશ્મીર એટલે એમાં કે જમ્મુ એટલે હિન્દુ બહુલ વિસ્તાર લડાખ એટલે કે બૌદ્ધ બહુલ વિસ્તાર અને કાશ્મીર એટલે કાશ્મીર વેલી એટલે કે મુસ્લિમ બહુલ વિસ્તાર એટલે હવે લડાખ એ અલગ યુનિયન ટેરિટરી કરી નાખવામાં આવી છે એને અને જમ્મુ કાશ્મીરને એક અલગ યુનિયન ટેરિટરી કરી નાખવામાં આવી છે નેવું સભ્યોની ધારાસભા ત્યાં રહેશે જમ્મુ કાશ્મીરમાં અને એ એની ચૂંટણી આવતા વર્ષે થશે ક્યારે થશે એ ખબર નથી પરંતુ અહીંયા સત્તા કબજે કરવાની ગણતરી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે એ જે ત્યાંની બેઠકોનું જે સીમાંકન કર્યું છે એ પણ લોકપ્રિય થવા માટે કર્યું છે એમ કહીએ તો ચાલે નેવું સભ્યોની ધારાસભા ત્યાં રહેશે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એની ચૌ ચોવીસ બેઠકો અગાઉની જેમ ખાલી રાખવામાં આવે છે એ ખાલી રહેશે કારણ કે આપણો દાવો બહુ સ્પષ્ટ છે અને આપણી એ હકીકત છે કારણ કે મહારાજા હરિસિંહે જમ્મુ કાશ્મીરને ભારત સાથે જોડ્યું હતું એટલે એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ ભારતનો અંગ છે જે આપણે પાછું હાસિલ કરવાનું છે એટલે એ જે છે એ ડિલિમિટેશનમાં એની ચોવીસ બેઠકો ભલે આપણે છે ને એ પાકિસ્તાન કને હોય પાકિસ્તાને એના ઉપર કબ ગેરકાયદે કબજો જમાવ્યો હોય અને આ બાજુ ચીને પણ છે ને ચાઈના ઓક્યુપાઈડ કાશ્મીર એનો હિસ્સો જે છે એ સિવાય નેવું બેઠકો એ આ નવા સીમાંકનમાં જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ એમના વડપણ હેઠળના કમિશને ડિલિમિટેશન કમિશને એ ઠરાવેલું છે જેને માન્યતા આપવામાં આવી છે એની નોટિફિકેશન થયા છે ત્યાં સિડ્યુલ કાસ્ટ અને સિડ્યુલ ટ્રાઇબને માટે પણ બેઠકો આરક્ષિત રાખવામાં આવી છે અને કાશ્મીરમાં કુલ સુડતાલીસ બેઠકો અગાઉ છે ને છેતાલીસ બેઠકો હતી અને જમ્મુ વિસ્તારમાં છ નવી બેઠકો ઉમેરીને પહેલાં સડત્રીસ હતી એને છે ને તેતાલીસ કરવામાં આવી છે એટલે આ તમને ખ્યાલ હશે કે જમ્મુ કાશ્મીરમાં સામાન્ય રીતે ડૉક્ટર ફારૂક અબ્દુલ્લા અને મુફ્તી પરિવાર એમના વચ્ચેનો સંઘર્ષ અને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એટલે ચતુષ્કોણીય સંઘર્ષ ત્યાં આગળ રહે છે અને એ હવે જ્યારે પણ ચૂંટણી યોજાશે ત્યારે એ આપણને કોણ ત્યાં આગળ કઈ રીતે જીતે છે એનો અંદાજ આવશે આ જે આટલી વાત ફરી મળીશું આવતીકાલે રાતે નવને ટકોરે નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો તમારા પ્રતિભાવો મોકલશો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તત્કાળ સબસ્ક્રાઈબ કરશો અને બાજુનું બેલનું બટન દબાવવાનું ચૂકતા નહીં તમે એક વાત નોંધી લેજો કે તમારા ધ્યાનમાં આપણા વિડીયો એટલે કે આપણી ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમના વિડીયો એ બીજે કોઈ ચેનલ ઉપર તમને છે ને એ જોવા મળે તો તાત્કાલિક તમે અમને વોટ્સઅપ કે ઈમેલ કરશો જેથી અમે યોગ્ય તે કાનૂની પગલાં લઈ શકીએ કારણ કે ઘણા લોકો એનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી રહ્યા છે અને એટલા માટે તમે અમારા શુભેચ્છક તરીકે અમને આની જાણ કરશો નમસ્કાર